ટીઓબી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. રાંધણપુર ગંજ માર્કેટ હાઈવે પર આવેલ ત્રણ દુકાનોમાં તસ્કરોએ ચોરીને આપ્યો અંજામ. રાંધણપુરમાં મોડી રાત્રે તસ્કરોના તરકાટથી વેપારીઓ થયા પરેશાન. રાંધણપુર ગંજ માર્કેટ રોડ પર ત્રણ દુકાનોમાં દુકાનના પતરા તોડી ચોરે દુકાનમાં પ્રવેશ કર્યો. દુકાનમાંથી લેપટોપ, સીસીટીવી, સીપીયુ મળી અંદાજે 30,000 રોકડ સાથે 50,000ના એદાજ મુદ્દા માલની થઈ ચોરી. હાઈવે પર ઘટના બની હોવાથી પોલીસ માટે પડકાર. ચોરી બનાવ અંગે જાણ થતાં પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી. દુકાનદારોએ રાંધણપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. નાથાલાલ, ટીઓબી ન્યૂઝ ગુજરાતી, રાંધણપુર. શું સમગ્ર ઘટના હતી ને આજે રાત્રે તમારે તાળા તોડિયામાં શું શું વસ્તુ થઈ? અમારે દુકાન જિનલ બીજ નિગમની અંદર મોડી રાત્રે ચોરી થઈ, જેમાં 30,000ની આસપાસ રોકડ રકમ, બે કેમેરા અને કેમેરાનું રાઉટર આ બધું ચોરી ગયું છે. કેટલી દુકાનોના તોડવામાં આવી? ત્રણ દુકાનના તાળા તૂટ્યા છે રાત્રે. આ અંગે તમે શું રજૂ રજૂઆત? પોલીસ આની કાર્યવાહી કરે એ જ અમારે. પોલીસ સ્ટેશન સવારે જાણ કરેલ છે કે અમારી દુકાનના તાળા તૂટેલ છે અને પોલીસ આની તપાસ કરે. કેટલી દુકાનોમાં આજે તોડફોડ કરવામાં આવ્યો છે અને શું સમગ્ર ઘટના છે, તમે શું કાર્યવાહી કરવા? કુલ ત્રણ દુકાનોના તાળા તૂટ્યા છે. એક ઓલી બાજુની લાઈનમાં, એક આ જિનલ વીજ નિગમમાં, ભવાની એગ્રો સેન્ટરમાં રાત્રે ઉપર પતરા ખોલી, સિમેન્ટના પતરા, પછી એની નીચે લોખંડના પતરા અને પછી સીલિંગ કરેલો તો એ ખોલી અને ચોરી કરેલી છે. મારી દુકાનમાંથી 1270 રૂપિયા રોકડ લઈ ગયેલા છે અને બીજું બધું તોડફોડ કરેલી છે. જિનલ વીજ નિગમમાંથી 29,000 જેવા રોકડ અને સીસીટીવીનું બધી સામગ્રી લઈ ગયેલા છે. અને અમે પોલીસ સ્ટેશન સવારે રૂબરૂ ગયા હતા, સાહેબ આવ્યા હતા, આંટો મારીને ગયા છે અને તપાસ ચાલુ છે એવું કીધું છે. શું નામ તમારું? પરમાર અનુપસિંહ અભુજી.